ચલો જો છેલ્લે દાખલા નંબર આપણે 13 ની ચર્ચા કરી દીધી બરાબર ઓર દાખલા નંબર 14 એમની વાત કરીએ તો આકૃતિની અંદર આપણે એવું કીધું છે 4 કિલોગ્રામ દળના એક કણનો સ્થાન સમયનો આપણે અહીંયા આલેખ આપી દીધો છે અને t less than 0 t greater than 4 second t sorry 0 less than t less than 4 second samaye kon par lagtu bal t barabar 0 ane t less than 4 second samaye emno aghat shodho barabar aa ritne apne rachna aapi chhe પહેલો આપણને દળ આપી દીધું છે 4 કિલોગ્રામ બરાબર દળ કેટલો આપ્યું છે 4 કિલોગ્રામ કણનો સ્થાન સમયનો આપણને આલેખ આપ્યો છે અને અલગ અલગ કન્ડિશનમાં આપણને એના ઉપર લાગતું બળ અને આઘાતની વાત કરી છે જો ચાલો પહેલા t less than 0 બરાબર t less than 0 હવે t less than 0 તમે વિચારો કે આલેખની અંદર તમારે ડાબી બાજુએ જવું પડશે આ રીતે કારણ કે સમયગાળો જે છે એ 0 કરતા કેવો છે ઓછો છે સમય 0 કરતા ઓછો હોય આપણે આલેખમાં કઈ બાજુ જવું પડશે ડાબી બાજુએ અને જો આલેખની અંદર આપણે ડાબી બાજુએ જઈએ તો એ કન્ડિશનમાં એમના ઉપર જે લાગતું બળ છે એ બળ આપણે વિચારીએ તો ડાબી બાજુ તો પદાર્થ કોઈ ગતિ કરતો જ નથી ને અહીંયા આલેખમાં તો કઈ છે જ નહીં એનો મતલબ શું થયો કે t less than 0 એના માટે કોણ અથવા પદાર્થ કેવો છે સ્થિર છે બરાબર t less than 0 એના માટે કોણ કેવો ગણી શકાય સ્થિર છે સ્થિર હોય એટલે એના ઉપર લાગતું બળ f = 0 ચલો બીજું છે t greater than 4 સેકન્ડ 4 સેકન્ડ કરતા વધારે સમય માટે 4 સેકન્ડ કરતા વધુ સમય માટે એટલે બિંદુ a આ જે બિંદુ એ છે એનાથી તમારે આગળ જવું પડે તો બિંદુ એ માં તમે આગળ જશો તો આલેખ તમારો જે છે એ સમયની અક્ષને કેવો છે સમાંતર છે યાદ કરો આલેખ આપણો સમયની અક્ષને જો સમાંતર હોય આલેખ સમયની અક્ષને સમાંતર હોય તો પદાર્થ કેવો હોય ફરી પાછો એ જ આવે પદાર્થ કેવો હોય સ્થિર જ હશે સ્થિર હોય તો એના ઉપર લાગતું બળ F બરાબર કેટલા 0 ત્રીજી પોઝિશન છે T 0 less than T less than 4 એટલે કે 0 કરતા વધારે સમય પણ 4 સેકન્ડ કરતા કેવો સમય ઓછો સમય એટલે આ જે આલેખમાં આપણને ઢાળ બતાવ્યો છે ને એ ઢાળ આપણે પસંદ કરવાનો થાય આ તો એમની અંદર તમે જોઈ શકો છો કે આલેખ છે ને તમારો એ સુરેખ આલેખ બતાવ્યો છે આ રીતના આમ સીધી રેખા છે એનો મતલબ શું થયો કે સરખા સમયની અંદર એમના ઉપર એનું જે અંતર કપાય છે ને એ પણ કેવું હશે સરખું જ હશે સરખા સમયમાં અંતર સરખું કાપે એનો મતલબ થઈ ગયો એનો વેગ કેવો અચળ 0 less than t less than 4 સેકન્ડ એના માટે આલેખ તો આલેખ પરથી શું ખબર પડી કે ભાઈ સમાન સમયગાળામાં કેવું અંતર કપાય સરખું બરાબર સરખું અંતર કાપે અને જો સરખું અંતર કાપતો હોય તો ફરી પાછી એ જ કન્ડિશન કે વેગ કેવો હશે અચળ વેગ અચળ ધેટ મીન્સ પ્રવેગ કેટલો 0 પ્રવેગ 0 તેના ઉપર લાગતું બળ પણ કેટલું 0 ત્રણે ત્રણ કિસ્સામાં કોઈ બળ લાગશે નહીં હવે આપણને માંગ્યું છે આઘાત તો પહેલું આપણે કરીએ પાછું આઘાત માટે હવે આઘાતની અંદર t બરાબર 0 સેકન્ડ થાય ત્યારે આપણે શું મેળવવું છે એનો આઘાત જોઈએ છે તો t બરાબર 0 સમયે તમે વિચારો કે કણ જે તમારો છે એ અહીંયા ઉગમ બિંદુ પર હશે ઉગમ બિંદુ પર હોય તેનો વેગ પણ કેટલો થાય 0 જ થાય
तो प्रारंभिक वेग केटलो जीरो पण टी समय पछी आपणे एनो वेग जोईए छे सॉरी जीरो पछी पण आपणे शरूआत पछी एनो वेग जोईए छे तो वेग मेळवो छे एनो मतलब शुं थयो के आपणे आलेख छे ने आलेख एनो ढाळ मेळवीए जो आलेख नो शुं मेळवीए ढाळ ढाळ मेळवीशुं ने तो आपणने वेग मळशे केम के ढाळ नुं सूत्र शुं आवे हमेशा तो के ढाळ बराबर y ना छेद मां x तो y अक्ष तरीके कोण छे x छेद मां कोण आवशे t x / t એટલે વેગ થઈ ગયો તો આપણે શું મેળવી લઈએ t બરાબર 0 સમય પછી એનો વેગ બરાબર આપણી પાસે જે oa રેખા છે એનો શું મળશે આપણને ઢાળ oa રેખાનો ઢાળ ચાલો ઢાળ તરીકે લો તો તમે y અક્ષ ના છેદ માં x x અક્ષ y અક્ષ તરીકે તમારે કેટલી પસંદ કરવું પડે આટલો તમારો ઢાળ થાય તો આટલો ym છે ym કેટલો છે 3 અને xm કેટલો છે 4 એટલે 3/4 3/4 કરો 0.75 ઓકે હવે આપણને છે ખબર બળનો આઘાત એટલે શું કહેવાય વેગમાનનો ફેરફાર કહેવાય તો t બરાબર 0 સમય માટે આપણે બળના આઘાતની વાત કરીએ તો બળનો આઘાત બરાબર ડેલ્ટા p ડેલ્ટા p એટલે વેગમાનનો ફેરફાર વેગમાનનો ફેરફાર એટલે અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન ચલો અંતિમ વેગ v પ્રારંભિક વેગ v 0 દળ કેટલું છે 4 વેગ કેટલો આવ્યો 0.75 દળ 4 પ્રારંભિક વેગ 0 એટલે આ તો 0 થઈ ગયું ફરી પાછું તમે 4 ગુણ્યા 0.75 કરશો એટલે પાછું આ જ આવશે 3 બરાબર 3 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ ચાલો t બરાબર 0 માટે કામ પૈતું હવે આવું જ કામ કોના માટે કરશો તમે t બરાબર 4 સેકન્ડ t બરાબર 4 સેકન્ડે તમારે એનો પ્રારંભિક વેગ જોઈશે કારણ કે આલેખની અંદર તમે જો હું આલેખમાંથી વધારાનું કાઢી નાખું છું આલેખની અંદર તમે ચેક કરશો ને તો તમને આઈડિયા આવશે શરૂઆતમાં 4 સેકન્ડે પદાર્થ કેવો હોય અહીંયા અહીંયા જે વેગ હશે ને એ મારે જાણવો પડશે પછી તો આપણને ખબર જ છે પદાર્થ સ્થિર થઈ જાય છે પણ 4 સેકન્ડ પહેલા 4 સેકન્ડ સમયે એક્ઝેક્ટ 4 સેકન્ડ થાય ત્યારે એનો પ્રારંભિક વેગ ગણવો પડશે આપણે શું ગણવું પડશે પ્રારંભિક વેગ તો એ તો કેટલો હશે જેટલો t બરાબર 0 સમય પછીના ભાગમાં વેગ હતો એટલો જ વેગ કેટલો હશે 4 સેકન્ડ સમય હશે તો એ તો ડાયરેક્ટલી મળી ગયો આપણને v0 બરાબર કેટલા 0.75 મીટર પર સેકન્ડ પણ 4 સેકન્ડ પછીનો વેગ કેટલો 4 સેકન્ડ બાદનો વેગ તો એના માટે તો આલેખ કેવો છે ભાઈ સમયની અક્ષને સમાંતર છે સમયની અક્ષને સમાંતર છે આલેખ પ્રમાણે વેગ કેટલો થાય 0 થાય તો ફરી પાછું ગણી લો બળનો આઘાત બળનો આઘાત બરાબર ડાયરેક્ટ સૂત્ર મૂકું છું એમવી માઇનસ એમવી 0 એમ બરાબર 4 વી બરાબર 0 4.75 તો પહેલું પદ 0 થઈ જશે અને પાછળના પદની વેલ્યુ આવશે 3 એટલે માઇનસ 3 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ એ તમારો આન્સર થઈ જશે બરાબર એટલે પહેલા 0 સેકન્ડ થી લઈને તમે 4 સેકન્ડ સુધી પહોંચો છો ત્યાં સુધીમાં બળનો આઘાત કેટલો છે 3 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પણ એનાથી પછી તમે આગળ જાઓ છો 4 સેકન્ડ પછીના ભાગમાં તો 4 સેકન્ડ પછીના ભાગમાં તમે વિચારશો તો આલેખનો તમને જે ઢાળ મળશે સોરી આલેખ તો સમયની અક્ષને સમાંતર જ છે માટેનો વેગ કેટલો થશે 0 થશે અને આપણને બળનો આઘાત કેટલો મળે છે માઇનસ 3 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ ચાલો નેક્સ્ટ દાખલા પર જઈએ દાખલા નંબર 15 10 કિલોગ્રામ અને 20 કિલોગ્રામ દળ ધરાવતા બે પદાર્થો A અને B ને લીસી સમક્ષિતિ સપાટી પર રાખી એક હલકી દોરીના છેડાઓ સાથે બાંધી દીધેલ છે F બરાબર 600 ન્યૂટનનું એક સમક્ષિતિ બળ A પર અને પછી B પર દોરીની દિશામાં લગાડવામાં આવે છે
દરેક કિસ્સામાં દોરીમાં તણાવ કેટલો હશે? રકમને બરાબર સમજવાની છે પહેલા. 10 કિલોગ્રામ અને 20 કિલોગ્રામ દળ ધરાવતા બે પદાર્થ છે. ચલો બે પદાર્થને આપણે ધ્યાનમાં લઈ લઈએ. M1 અને M2. રેડી? M1 બરાબર આપણે કેટલા કીધા? 10 કિલોગ્રામ. એટલે આ 10 કિલોગ્રામ અને M2 બરાબર કહી દે 20 કિલોગ્રામ. બંનેને તમને એમ કીધું છે એક હલકી દોરી વડે શું કરી દીધા છે? જોડી દીધા છે. હવે તમને એમ કીધું છે F બરાબર 600 ન્યૂટનનું બળ એક સમ સોરી 600 ન્યૂટનનું એક સમક્ષિતિજ બળ A પર અને B પર દોરીની દિશામાં લગાડવામાં આવે. એટલે આને હું A કહી દઉં અને આને B કહી દઉં. તમારે વારાફરતી બંને ઉપર બળ લગાડવાના છે. તમે B પર પહેલા લગાડશો કે પહેલા A પર લગાડશો એનાથી કોઈ મતલબ છે નહીં. તમારે બંનેનું કામ ગણવાનું છે. બરાબર? ચાલો પહેલા તમે એમ થાય કે ચાલો હલકો પદાર્થ A પર કીધું છે તો આપણે A પર કાઉન્ટ કરી દે. A ઉપર જે બળ આપવામાં આવે એ આ દિશામાં આપશું. આપણે કેટલું બળ આપશું? F. જેટલું તમે જેવું તમે બહારની દિશામાં એને ખેંચવાનો પ્રયત્ન કરશો એટલે વચ્ચે આ દોરી છે પેલા ઢીલી હશે. જેવું તમે આ બ્લોકને બહાર ખેંચશો એટલે દોરી શું થશે? ખેંચાશે. દોરી ખેંચાય એટલે એની અંદર તણાવ ઉત્પન્ન થાય. તો બંને બ્લોકની અંદર સામ સામે શું લાગશે? તણાવ. સામ સામે જે તણાવ લાગે છે કેટલું હશે? સરખું જ હોય T. બરાબર? બંનેમાં તણાવ ઉત્પન્ન થાય આપણે આગળ શીખી ગયા છીએ. આટલું કામ થઈ ગયું. હવે તમારે શું કરવાનું છે? તો પહેલું કામ આપણે એ કરીએ કે દોરીની અંદર જે આપણે બળ આપીએ સોરી બ્લોકને આપણે બળ આપીએ છીએ તો એના કારણે જે તણાવ ઉત્પન્ન થાય એને ધ્યાનમાં લઈ અને આપણે સમીકરણ બનાવી દઈએ. તો પહેલા તમે વિચારજો તમે જેવું બળ F આપીને ખેંચવાનો પ્રયત્ન કરશો એટલે આ પદાર્થ પહેલો બ્લોક છે ને એ A જેટલા પ્રવેગથી આગળ વધશે. બરાબર? A જેટલા પ્રવેગથી શું થાય? આગળ વધશે. જો A જેટલા પ્રવેગથી આગળ વધતો હોય તો બીજો છે બ્લોક એને પણ કેટલાના પ્રવેગથી આગળ આવવું પડે? A જેટલા પ્રવેગથી જ આગળ આવવું પડશે. બંનેનો પ્રવેગ સેમ જ હશે. એવું નહીં કે ભારે પદાર્થ છે તો પ્રવેગ અલગ હોય. તો પહેલો પદાર્થ છે એના માટે FBD બનાવી દો M1 માટે. ચાલો આ M1 દળ અહીંયા એક આપણી પાસે બળ લાગે છે. અહીંયા શું ઉત્પન્ન થાય છે? તણાવ બળ. અને પ્રવેગ કઈ બાજુએ છે? આ બાજુ. એટલે F તણાવ બળ T. તો સમીકરણ બનાવશો તમે જે દિશામાં ખેંચો છો એને ધન લઈ લો તો F માઇનસ T is equal to M1A લખાય. બીજા માટે FBD બનાવો. આ બ્લોક એના ઉપર કેટલું બળ લાગે છે? T. અને પ્રવેગ કેટલો છે? A. બીજું કોઈ આ બાજુ બળ લાગે છે? જમણી બાજુએ નથી લાગતું. જમણી બાજુએ કોઈ બળ નથી તો તમારે આ બે બળ હતા એમાં એક જ બળ આવશે સિંગલ T બરાબર M2A. બરાબર? T બરાબર શું? M2A. આ સમીકરણ એક થયું, આ સમીકરણ બે થયું. ચલો સમીકરણ એક અને બે તમે સિમ્પલ રીતે પણ કામ કરી શકો. જો આ T છે ને સમીકરણ બે એની કિંમત તમે સમીકરણ એકમાં પણ મૂકી શકો છો અને ગુણોત્તરથી તમને અનુકૂળ પડતું હોય તો તમે ગુણોત્તર લઈને પણ કામ કરી શકો. હું ગુણોત્તરથી કામ કરાવું. કેમ? કે મને છે ને એ ખબર નથી પ્રવેગ. નહીતર મારે શું કરવું પડશે? પ્રવેગ જાણવો પડશે અને પછી પાછું વેલ્યુ મૂકવી પડશે. એના કરતા શું કરું? સરળતાથી મારું કામ પતી જાય. સમીકરણ 1/2 લેતા F માઇનસ T છેદમાં T ઇઝ ઇક્વલ ટુ M1A છેદમાં M2A. ચલો બે નો A કેન્સલ થઈ ગયો. F માઇનસ T છેદમાં T બરાબર M1 ના છેદમાં M2. ચલો M1 કેટલા છે? 10. M2 કેટલા છે? 20. બળ કેટલું આપ્યું છે આપણને અહીંયા? 600. તણાવ આપણને ખબર નથી. રેડી? ચલો અહીંયા સાદું રૂપ આપેલે 1/2 600 માઇનસ T છેદમાં T ક્રોસ ગુણાકાર કરી દે તો 600 ગુણ્યા 2 એટલે 1200 માઇનસ 2T બરાબર T. તો 1200 બરાબર 3T. તો T બરાબર થશે 1200/3. 1200/3 કરો એટલે કેટલા આવે? 400.
तो કેટલું ત્રણ આવશે 400 ત્રણ આવશે બરાબર આ એક કિસ્સો પેતો હવે સેકન્ડ કિસ્સો સેકન્ડ ની અંદર આપણે ફરી પાછી કન્ડિશન એ જ લેવાની છે આ એક બ્લોક અને આ બીજો બ્લોક આનું દળ m1 આનું દળ m2 10 કિલોગ્રામ 20 કિલોગ્રામ બંને વચ્ચે આપણે દોરીને જોઈન્ટ કરી દીધી હવે તમારે બળ ક્યાં આપવાનું છે b પર તો b પર તમે અહીંયા બળ આપશો આ રીતના બળ આપવું પડશે f તમે બળ આ બાજુ જમણી બાજુએ આપો છો તો પહેલા b બ્લોક ની અંદર આ b બ્લોક છે અને આ a છે તો b બ્લોક ની અંદર એના કરતા અપોઝિટ ડાયરેક્શન માં તણાવ ઉત્પન્ન થાય t જેટલું તણાવ અહીંયા હોય એટલું જ તણાવ અહીંયા પણ આવશે કારણ કે પહેલા 20 કિલોગ્રામ દળનો બ્લોક ખસવાની શરૂઆત કરી દેશે તો દોરી પહેલા કેવી હોય આ રીતના ઢીલી હશે જેવું આ બ્લોક ધીમે ધીમે આગળ વધશે દોરી છે એ તમારી ધીમે ધીમે આ રીતે સીધી થઈ જશે અને જેવી સીધી થશે એટલે એ શું કરશે એ બ્લોકને પણ એની દિશામાં જ ખેંચી જવાનો શું કરશે પ્રયત્ન કરશે એટલે આ બીજો કિસ્સો છે ને એ તમારે જાતે ગણવાનો છે બરાબર સેમ કામ અહીંયા જે કર્યું છે ને આપણે પહેલા બંનેના એફવીડી બનાવી દીધા એ જ પ્રમાણે તમારે આના બંનેના એફવીડી બનાવવાના છે તમે જે બાજુ બળ આપો છો એ જ દિશામાં પ્રવેગ આવશે બંનેનો બરાબર તો જે દિશામાં બળ આપતો એને ધન પસંદ કરવાનો એના કરતા અપોઝિટ ડાયરેક્શન આવતું એને કેવું લેવાનું ઋણ લઈ લેવાનું એટલે આ બીજો કિસ્સો તમારો બી પોઈન્ટ જે છે એ તમારે હોમવર્ક ની અંદર અથવા ડાયરેક્ટ બુક ની અંદર તમને જે અનુકૂળ પડે એ તમે તમારી રીતે સોલ્વ કરી અને પ્રયત્ન કરજો અને ચોપડીમાં જે જવાબ આવતો એની સાથે એને મેચ કરજો સરળ જ છે એમાં કોઈ વસ્તુ નથી બરાબર અને એ પણ કહી દઉં કે એ ટાઈપના દાખલાઓ છે ને જે પરીક્ષાની અંદર પૂછાવાની શક્યતા વધારે બ્લોક વાળા છે ગરગડી વાળા છે એ બધા વધારે આવશે ચાલો દાખલા નંબર 16 8 કિલોગ્રામ અને 12 કિલોગ્રામ દળના બે પદાર્થો ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર થતી એક ખેંચાય નહીં તેવી દોરીના એક એક છેડે એને બાંધેલ છે આ દળોને છોડી દેવામાં આવે બરાબર દોરીથી એને છૂટા નથી પાડવાના તમારે દોરી સાથે બાંધેલા છે પણ પહેલા કેવું તમે લટકાવશો ત્યારે તમને પકડી રાખશે પછી તમે એને છોડી દેશો તો તેમનો પ્રવેગ અને દોરીમાંનું તણાવ શોધો બરાબર એનો પ્રવેગ શું છે એ અને દોરીનો તણાવ ગાયત્રીબેન પાટીલ ચાલો આટલું કામ થઈ ગયું હવે રચનાને સમજીએ આ તમારી પાસે કોઈ જડિત આધાર છે આ જડિત આધાર એના પર આપણે શું કરીએ ગરગડી એને સેટ કરી દઈએ તમે પેલું જોયું હશે કૂવામાંથી પાણી ખેંચવા માટે જે વપરાય એ ટાઈપની જે આ રચના હોય બરાબર એ ગરગડી છે એમની અંદર બંને બે દળ ધરાવતા પદાર્થ છે ને ખેંચાય નહીં તેવી દોરીના એક એક છેડા પર લટકાઈ દીધા છે એટલે એક આ બાજુ આવશે અને એક આ બાજુ આવશે પણ હું એક દોરીને નાની રાખું છું ને એકને મોટી રાખું છું શા માટે તમને ખબર પડી જશે અહીંયા એક બ્લોક છે અને બીજો બ્લોક અહીંયા છે આ જે બ્લોક છે એને દળ m1 આનું દળ m2 આનું દળ કેટલું છે ભાઈ 8 કિલોગ્રામ અને આનું કેટલું છે 12 કિલોગ્રામ રેડી હવે ખબર પડી ગઈ જેનું દળ વધારે હશે એ બાજુ ખેંચાવવાનો શું કરશે એ પ્રયત્ન કરશે પહેલા કદાચ તમે લેવલ ઉપર લાવીને ઉપર રાખશો અને જેવું તમે છોડશો એટલે 12 કિલોગ્રામ વાળું જે છે એ નીચે આવવાનો પ્રયત્ન કરશે અને 8 કિલોગ્રામ વાળું છે એ ઉપર જવાનો પ્રયત્ન કરે ચાલો તો પહેલા તમે બંને લટકાઈ દીધા લટકાવશો એટલે આમની અંદર ઉત્પન્ન થશે વજન બળ પહેલા તો વજન બળ આનું વજન બળ m1 છે આનું વજન બળ કેટલું થાય m2 છે આ m1 દળનો જે પદાર્થ છે એમની અંદર અને m2 દળના પદાર્થની અંદર સરખું તણાવ ઉત્પન્ન થશે યાદ રાખજો આ બંનેમાં જે તણાવ ઉત્પન્ન થાય કેવું હોય સરખું બરાબર અને હંમેશા તમારી પાસે જે બિંદુ લો તમે દળ છે ને બિંદુ ધારી લો તો બિંદુથી દૂર જતી દિશામાં જ લેવાનું છે
અને હંમેશા જે વજન બળ લાગતું હોય કે બાહ્ય કોઈ ભી બળ લાગતું હોય એના કરતા ઓપોઝિટ ડાયરેક્શનમાં જ તણાવ આવશે. યાદ રાખજો, મેં તમને આગળ પણ કીધું છે કે જો દોરી એક જ સરખી હોય, બરાબર એક જ સરખી દોરી હોય તો એમની અંદર એના દરેકે દરેક બિંદુ પાસે ઉદ્ભવતું જે તણાવ છે એ બધા માટે કેવું હોય, સમાન જ હોય, એમાં કોઈ ફેરફાર થાય નહીં. રેડી? ચાલો હવે વિચારો, આ 12 કિલોગ્રામ દળનો પદાર્થ છે ક્યાં જશે? નીચે. એટલે આનો પ્રવેગ નીચે તરફ હશે, તો આનો પ્રવેગ એટલો જ પ્રવેગ ક્યાં હશે? ઉપરની તરફ હશે. એટલે આટલું મારું કામ થઈ ગયું. હવે મારે ફ્રી બોડી ડાયાગ્રામથી કામ કરવું પડે, અને કદાચ તમને ફ્રી બોડી ડાયાગ્રામની જરૂર નથી, તમે ડાયરેક્ટલી વિચારી શકો છો, તો બહુ સરળ વસ્તુ છે, કોઈ માથાકૂટ નથી. અને એવું નથી કરવું તો શું કરો, ફ્રી બોડી ડાયાગ્રામ બનાવી દો. પહેલા દળ M1 માટે નીચે કોણ લાગે છે? M1G. ઉપર કોણ લાગે છે? તણાવ બળ T. અને પ્રવેગ કઈ બાજુએ છે? ઉપરની બાજુએ. બીજા માટે દળ M2, વજન બળ M2G, ઉપર લાગે તણાવ બળ T, અને પ્રવેગ ક્યાં છે? નીચેની બાજુએ. રેડી? ચાલો આની મદદથી હવે આપણે શું કરવાનું છે, બે સમીકરણ બનાવવાના છે. બે સમીકરણ બની જાય અને સોલ્વ કરો એટલે આપણું કામ સરળ છે. ચાલો પહેલું સમીકરણ બનાવીએ. જે દિશામાં ગતિ થતી હોય ને એને ધન ગણવાની. તો ઉપર તરફ ગતિ થાય છે એટલે તણાવ બળને મારે શું કરવું પડે? ધન. નીચે વજન બળ છે એને લેવું પડે ઋણ. તો ટી માઇનસ એમ વન જી બરાબર કેટલો પ્રવેગ છે? એ. તો એમ વન એ. આ થઈ ગયું સમીકરણ એક. બીજા માટે એમ ટુ દળ જે છે એના માટે પ્રવેગ કઈ તરફ છે? નીચેની બાજુ છે. તો નીચેની બાજુએ જે આવતું એને ધન ગણવાનું. તો એમ ટુ જી માઇનસ ટી બરાબર એમ ટુ એ. રેડી? આ સમીકરણ નંબર બે. હવે આમાં છે ને આપણી પાસે એમ વન અને એમ ટુ ખબર છે, ટી નથી ખબર અને એ પણ નથી ખબર, બરાબર. એટલે હું શું કરું છું, અહીંયા તમે જોઈ લો, આ પહેલું સમીકરણ છે એમાં ટી પ્લસ છે, બીજામાં ટી કેવું છે? માઇનસ છે. તો હું બેનો સરવાળો કરી દઉં તો ટી ઉડી જશે. એટલે એક જ અચળાંક બધે આપણી પાસે, સમીકરણ એક પ્લસ બે લેતા ટી માઇનસ એમ વન જી પ્લસ એમ ટુ જી માઇનસ ટી ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ એમ વન એ પ્લસ એમ ટુ એ. ચલો ટી ટી કેન્સલ, આ બે માંથી જી કોમન નીકળશે. એમ ટુ પ્લસ છે ને આગળ લઈ લો, એમ વન એ લઈ લો માઇનસ પાછળ, અહીંયા જી ઇઝ ઇક્વલ ટુ આ બે માંથી એ કોમન નીકળશે, તો એમ વન પ્લસ એમ ટુ ઇન્ટુ એ. તો એને તમે કરવો કરતા બનાવી દો, તો એ બરાબર એમ ટુ માઇનસ એમ વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ ઇન્ટુ જી. રેડી? ચલો એમ ટુ કેટલા છે? 12. એમ વન કેટલા છે? 8. છેદમાં 8 પ્લસ 12. અને જી બરાબર, જનરલી આપણે આ ટાઈપના દાખલા હોય એટલે જી ની વેલ્યુ 10% કરી લઈશું. 12 માંથી 8 જાય તો 4, અને 8 ને 12 ને 8 20 ગુણ્યા 10 શૂન્ય શૂન્ય કેન્સલ, 4 ભાગ્યા 2 એટલે કેટલા? 2. તો 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર આટલો શું ઉત્પન્ન થાય? પ્રવેગ. પહેલો પ્રવેગ મેળવવાનો, પ્રવેગ મળી જાય ને આને કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો, બરાબર. સમીકરણ ધારો કે 1 માં એ ની કિંમત મુકતા, ચલો ટી માઇનસ સોરી ટી છે ને, ટી માઇનસ એમ વન, એમ વન કેટલા છે? 8. જી બરાબર આપણે કેટલા લીધા? 10. એમ વન બરાબર 8 ગુણ્યા 2. તો ટી માઇનસ 80 બરાબર 16. તો ટી બરાબર 80 પેલી બાજુ જાય, 80 પ્લસ 16 એસી ને 16 કરી દે એટલે થઈ ગયા 8 ને 9 અને 96, બરાબર કેટલું થઈ ગયું તણાવ બળ તમારું? 96 ન્યૂટન. નો વાત કરવા સાહેબ,
ચલો આ થઈ ગયું આપણું 96 ન્યૂટન. તમારે સ્ટેપ બે જ કરવાના છે. આ ટાઈપના દાખલા ગળગડી વાળા આવે એટલે બે સ્ટેપમાં દાખલો પૂરો થશે. બે સ્ટેપ ની અંદર ફર્સ્ટ સ્ટેપ તમારું આવશે, એમાં તમે પ્રવેગ મેળવી લો બે સમીકરણની મદદથી, અને સેકન્ડ સ્ટેપ તમારું જે આવે એમાં તમારે પ્રવેગની કિંમત એ બેમાંથી કોઈ પણ એક સમીકરણની અંદર એડ કરી દેવાની, એટલે તમને પ્રવેગની કિંમત મળી જશે. ક્લિયર? ચાલો દાખલા નંબર 17. પ્રયોગશાળાની નિર્દેશ ફ્રેમમાં એક ન્યુક્લિયસ સ્થિર છે. જો તે બે નાના ન્યુક્લિયસમાં વિભાજન પામે તો દર્શાવો કે તે નિપજો વિરુદ્ધ દિશામાં જ ગતિ કરવા જોઈએ. ન્યુક્લિયસ કેવો છે? સ્થિર. અને બે નાના ન્યુક્લિયસ ની અંદર જો એ વિભાજન થાય તો આપણે શું કરવાનું છે? એવું સાબિત કરવાનું છે કે તે બંને એકબીજા કરતા કેવી દિશામાં? વિરુદ્ધ દિશામાં જ ગતિ કરવા જોઈએ. તો પહેલી વસ્તુ તમને અહીં આપી દીધું, ન્યુક્લિયસ પ્રારંભમાં કેવું છે? સ્થિર છે. તેનો પ્રારંભિક વેગ કેવો થાય? પ્રારંભિક વેગને હું વી કહી દઉં. વી બરાબર કેટલા? 0. હવે તમને એમ કીધું બે નાના ટુકડામાં વિભાજન પામે તો વિભાજન થાય આપણે એના દળ ધારવા પડે. તો ધારણા કરી દઈએ આપણે, ધારો કે બે ટુકડાઓના દળ M1 અને M2. બે ટુકડાના દળ લીધા M1 M2, એટલે એના વેગ પણ લેવા પડે, એટલે એના વેગ પણ લઈ લે, તથા તેના વેગ V1 અને V2 છે. ચલો થઈ ગયો. હવે પ્રારંભિક વેગમાન લઈ લે અને અંતિમ વેગમાન લઈ લે, આપણે ખ્યાલ આવી જશે. પ્રારંભિક વેગમાન PI ઇનિશિયલ MV પ્રમાણે કરવું પડે કામ. MV પણ V તો 0 છે, એટલે પ્રારંભિક વેગમાન થઈ ગયું 0. અંતિમ વેગમાન માટે PF લેવું પડશે, ઇઝ ઇક્વલ ટુ, બંનેને હું માની લો કે સદી સ્વરૂપે બતાવી દઉં કારણ કે દિશાની વાત કરી હતી આપણે, એટલે સદી સ્વરૂપમાં જ આપણે આખું કામ કરાવી દઈએ. ચાલો અંતિમ વેગમાન M1V1 પ્લસ M2V2 થાય. પ્રારંભિક વેગમાન ખબર છે, અંતિમ વેગમાન ખબર છે. વેગમાન ની વાત આવે એટલે એક જ વસ્તુ આવે, વેગમાન સંરક્ષણ. તો વેગમાન સંરક્ષણના નિયમ મુજબ અથડામણ પહેલાનું વેગમાન ઇઝ ઇક્વલ ટુ અથડામણ પછીનું વેગમાન. રેડી? અથડામણ પહેલાનું કેટલું છે? 0. અથડામણ પછીનું M1V1 પ્લસ M2V2. તો બેમાંથી તમે કોઈ એકને પહેલી બાજુ મોકલી દો. આપણે M2V2 ને મોકલીએ તો M2V2 બરાબર માઇનસ M1V1 લખી શકાય. ધારો કે M1V1 ને મોકલો કે M2V2 ને મોકલશો, માઇનસ તો બેમાંથી કોઈ એકને મળવાનું છે. રેડી? V2 ને કરતા બનાવી દો. ચાલો તો V2 બરાબર માઇનસ M1 ના છેદમાં M2 ઇન્ટુ શું થાય? V1. હવે રકમ આવી જાવ પાછા, દર્શાવો કે તે બંને નિપજો વિરુદ્ધ દિશામાં શું કરવી જોઈએ? ગતિ. V2 અને V1 બે વચ્ચે શું આવે છે? માઇનસ. બરાબર, બંને વચ્ચે શું આવે છે? માઇનસ આવે છે. તો આ ઋણ નિશાની શું દર્શાવશે? બરાબર, કે ભાઈ ઋણ નિશાની એવું દર્શાવી છે કે ભાઈ નાના ટુકડાનો જે વેગ છે એ મોટા ટુકડાના વેગ કરતા કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં. એટલે બંને ટુકડાઓ વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. બરાબર, બંને ટુકડાઓ કઈ દિશામાં? વિરુદ્ધ દિશાની અંદર ગતિ કરે છે. એટલે વેગમાન સંરક્ષણ જ ખાલી વિચાર્યું છે, બીજું કઈ વિચાર્યું નથી. ચલો 0.05 કિલોગ્રામ દળના બે બિલિયર્ડ બોલ 6 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા કરતા અથડાય છે.
અને તેટલી ઝડપથી શું થાય પાછા ફેંકાય. તો દરેક બોલને બીજા વડે લગાડેલો આઘાત કેટલો હશે? બરાબર, દરેક બોલ જે છે એને બીજા વડે લગાડેલો આઘાત કેટલો હશે? તો હું શું કરું છું, પહેલું એક જ કામ કરું છું, બંનેના દળ સમાન છે, બંનેની ઝડપ સમાન છે, એટલે આપણે એક કામ કરીએ, અથડામણ પહેલાનું વેગમાન લઈ લઈએ અને એક બાજુ લઈ લે અથડામણ પછીનું વેગમાન. કેમ કે આપણે શું મેળવવું છે, આઘાત, બળનો આઘાત. આઘાત એટલે શું, વેગમાનનો ફેરફાર. તો અથડામણ પહેલાનું વેગમાન, એનું સૂત્ર શું થઈ જાય, PI ઇનિશિયલ બરાબર MV, દળ 0.05, V બરાબર 6, 6 × 5 કરે 6 × 5 = 30 થાય, એટલે 0.3 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. ચલો એ અથડામણ પહેલાનું થયું. હવે કોની વાત કરીએ, અથડામણ બાદ નું વેગમાન PF. PF બરાબર ફરી પાછું એ જ આવશે MV, પણ આજે V છે ને એને મારે કેવો લેવો પડશે, ઋણ લેવો પડશે, એટલે હું આગળ મૂકી દઉં માઇનસ. શા માટે ઋણ? તો લખ્યું છે તેટલી ઝડપથી શું કરે છે, પાછા ફેંકાય છે. પાછા ફેંકાય છે મતલબ એનો વેગ કેવો થઈ ગયો, ઋણ થઈ ગયો. બરાબર, પાછા ફેંકાય છે એટલે વેગ કેવો ગણાય, ઋણ. તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ MV પ્રમાણે વિચારીએ આપણે તો દળ કેટલું છે, ભાઈ દળ તો જેટલું હતું એટલું ને એટલું જ છે. બરાબર, દળ જેટલું હતું ને એટલું ને એટલું જ છે, એમાં કોઈ ફેરફાર છે નહીં. એટલે 0.05, વેગ કેટલો 6, એટલે એ આવશે માઇનસ 0.3 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. રેડી, હવે તમને શું મેળવવું છે, બળનો આઘાત. બળનો આઘાત એટલે શું, વેગમાનનો ફેરફાર. બરાબર, બળનો આઘાત એટલે શું, વેગમાનનો ફેરફાર. ઇઝ ઇક્વલ ટુ અથડામણ પછી, એટલે PF માઇનસ શું કરવું પડે, PI. PF માઇનસ PI. ચલો PF તમારી પાસે કેટલા છે, તો ભાઈ PF તમારી પાસે છે માઇનસ 0.3. પેલું કેટલું, 0.3, એટલે આન્સર થઈ ગયો માઇનસ 0.6 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. બરાબર, માઇનસ શા માટે આવશે, તો વેગમાનનો જે પેલા જો અથડામણ પહેલા જ્યારે અથડાવવા માટે ગતિ કરશે આ સપાટી, એક દડો અહીંયા છે બીજો દડો અહીંયા છે, આ બાજુ જાય આ બાજુ જાય, બંને દડા એકબીજાને શું કરશે, પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ આપશે. બરાબર, બંને દડાઓ એકબીજાને શું કરે, પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ આપે છે, અને પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ આપશે એટલા માટે આપણા આન્સરમાં આગળ શું આવે છે, માઇનસ આવે છે. ક્લિયર થાય છે? ચલો, તો આજના દાખલા જે થયા આપણે એની અંદર કોઈને કઈ પ્રશ્ન હોય, દાખલા નંબર આપણે ક્યાંથી શરૂ કર્યું, 14 થી, 14, 15, 16, 17 અને 18, કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો.